गुड मॉर्निंग फ्रेंड्स, इजी इंग्लिश में आपने तीन सिंपल टेन्सिस ने पूरा करिया। सिंपल प्रेजेंट टेन्स, सिंपल पास्ट टेन्स, सिंपल फ्यूचर टेन्स, आ तीन टेन्स ने आपने पूरा करिया छे। आशा राखू छू कि तमे एने समझी गया हशो। एंड प्रेक्टिसिंग अलर्ट, तमे प्रेक्टिस जाजी करजो, मजा आवशे, इंग्लिश शीखवानू छे। चलो यूजीस आपणे हवे आगळ वधीए छीए। कंटीन्युअस प्रेजेंट टेन्स, पहेला आपणे त्रण सिम्पल टेन्स करीए, हवे आपणे त्रण कंटीन्युअस टेन्स करशुं। पहेला त्रण सादा काळ, पछी त्रण चालू काळ। तो एमां आपणे पहेलो काळ लखीए छीए कंटीन्युअस प्रेजेंट टेन्स, एटले के चालू वर्तमान काळ। चालू वर्तमान काळनी वाक्यरचना मैं लखी राखी छे जेथी करीने आपणे समय ओछो बगड़े। तो एक्टिव वाक्यरचना छे आ, याद राखजो। सब्जेक्ट पछी एम इज आर, तणमांथी कोई एक। आ टू बी क्रियापद तरीके छे चालू वर्तमान काळमां। क्रियापदनुं आ एनजी वाळું रूप, ऑब्जेक्ट अने अधर वर्ड्स, બરાબર। હવે તમે જોજો, તમે અહીંયા તો તમને ખબર પડી હશે કે અહીંયા આટલું તમારા માટે કંઈક નવું છે। એ શું છે? તો એક તો ભાઈ ચાલુ વર્તમાન કાળ કરવો છે, તો ચાલુ વર્તમાન કાળ કરવા માટે શું કરીએ? તો કે ક્રિયાપદનું એક આપણે રૂપ જોશે, જેને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ। ક્રિયાપદના આઈએનજીવાળા રૂપને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય। અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે ને એ કૃદંત છે, પાર્ટિસિપલ છે, ક્રિયાપદ નથી, બરાબર। યાદ રાખજો, ગમે ત્યાં તમને વી આઈએનજી જોવા મળે તો તમારે એને ક્રિયાપદ સમજવાનું નથી, એ કૃદંત છે, એના ઘણા બધા કામ છે। પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, પાસ્ટ પાર્ટિસિપલ છે, એનું એક અલગ ફંક્શન હોય, એ તમને પછી સમજાવીશ। અત્યારે તમારે સમજવાનું ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ। હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે આ એમીઝારનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, બરાબર। ચાલુ વર્તમાન કાળની વાક્યરચનામાં એમીઝારનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, આવું તમને કોઈ પૂછે તો તમારે એને કહેવાનું છે કે ભાઈ ક્રિયાપદનું જે વી આઈએનજી વાળું રૂપ છે, એટલે કે જે વી આઈએનજી છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, એ ક્રિયાપદ નથી, એ પાર્ટિસિપલ છે। અને પાર્ટિસિપલને જો ક્રિયાપદ કરવું હોય તો ટુ બી ક્રિયાપદની જરૂર પડે। તો ટુ બી ક્રિયાપદ તરીકે એમીઝાર વર્તમાન કાળ છે, એટલે આપણે એમીઝાર લેશું। પછી તમને માની લે કે કોઈ એમ પૂછે કે ભાઈ ચાલુ કાળ હોય કોઈ પણ, આ તમારા ત્રણે ત્રણ ચાલુ કાળમાં આવશે, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ। તો કોઈ તમને પૂછે કે ભાઈ વી આઈએનજીનો ઉપયોગ ચાલુ કાળમાં શું કામ થાય? તો તમારે એને કહેવાનું છે વી આઈએનજી જે છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, અને પ્રેઝન્ટ પાર્ટિસિપલનું કામ છે ક્રિયા ચાલુ દર્શાવવી। પ્રેઝન્ટ પાર્ટિસિપલનું કામ શું છે? ક્રિયા ચાલુ દર્શાવવી, અને એટલા માટે એ ક્રિયાને ચાલુ દર્શાવે છે, એટલે આપણે એને ત્રણે ત્રણ ચાલુ કાળમાં ઉપયોગમાં લઈએ છીએ। વાક્યરચનામાં આ બે વસ્તુ છે એ તમને ખબર પડી ગઈ હશે। એમીઝાર શા માટે? તો કે ભાઈ વી આઈએનજીને ક્રિયાપદ કરવા માટે। વી આઈએનજી શા માટે? તો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે ને ક્રિયા આપણે ચાલુ દર્શાવી છે એ માટે, ક્લિયર। યુઝીસ, મિત્રો તમે અત્યાર સુધીમાં ચાલુ વર્તમાન કાળના ફક્ત એક જ ઉપયોગ શીખ્યા છો, અને એક ઉપયોગ છે શું છે? તો કે ભાઈ આવો તમે શીખ્યા છો નજર સામે બોલતા સમયે જે ક્રિયાઓ ચાલુ હોય, નજર સામે તમે બોલી રહ્યા છો ત્યારે જે ક્રિયાઓ ચાલુ હોય એ ચાલુ વર્તમાન કાળ કહેવાય, બરાબર। હું અત્યારે બોલી રહ્યો છું, તમે અત્યારે વિડીયો ઉપર લેક્ચર સાંભળી રહ્યા છો, લેક્ચર જોઈ રહ્યા છો, પપ્પા છાપું વાંચી રહ્યા છે, મમ્મી રસોડામાં રસોઈ કરે છે, રોડ પરથી વાહનો પસાર થાય છે, આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે, વડાપ્રધાન ટીવી ઉપર ભાષણ આપી રહ્યા છે, વિરાટ કોહલી રમી રહ્યો છે, પ્રેક્ષકો ચીચિયારીઓ પાડી રહ્યા છે, તો આ બધી જો ચાલુ ક્રિયાઓ થઈને સમજાઈ ગયા નહીં? હવે ચાલુ વર્તમાન કાળ એટલે શું છે? તો કે તમે જ્યારે પણ બોલો છો, નજર સામે જ્યારે પણ ક્રિયાઓ ચાલુ હોય ત્યારે ચાલુ વર્તમાન કાળ। તમારો કોઈ મિત્રનો તમને ફોન આવે અને તમને પૂછે કે શું કરે છે, તો તમે એમ કહેશો ભાઈ હું અત્યારે વાંચું છું, તો વાંચું છું એ ચાલુ વર્તમાન કાળ છે। હું માર્કેટમાં તમને કોઈ મળ્યું, તમે એમ એને કહો, તમને કોઈ પૂછે કે શું કરો છો, તમે એમ કહો કે ભાઈ હું કોલેજમાં ભણું છું, તો કોલેજમાં ભણું છું એ તમે બોલો છો એવું, પણ એ ચાલુ વર્તમાન કાળ નથી, કારણ કે ત્યારે તમારી ક્રિયા ચાલુ નથી, તો એ કયો કાળ છે? તો કંઈ સાદો વર્તમાન કાળ છે। પણ તમે ઘરે
મોબાઈલ પર ગેમ રમતા હોય અને કોઈ પૂછે કે શું કરો છો ત્યારે તમે જો મોબાઈલ પર ગેમ રમી રહ્યા છીએ તો એ ચાલુ વર્તમાન કાળ બનશે એટલે કે જે સમયે તમે બોલો છો એ સમયે તમારી ક્રિયા ચાલુ હોવી જોઈએ ક્લિયર બોલતા સમયે નજર સામે કાન સાંભળતા હોય ત્યારે જે ક્રિયાઓ ચાલુ છે એને આપણે ચાલુ વર્તમાન કાળ કહેશું બીજો એક ઉપયોગ એનો છે કોઈ બાબતમાં સતત થતો વધારો કે ઘટાડો જો આ નવા ઉપયોગ તમારા માટે છે યાદ રાખજો તમને એક જ સાદો ચાલુ વર્તમાન કાળનો એક ઉપયોગ આવડતો હોય કે ભાઈ ક્રિયા ચાલુ હોય ચાલુ વર્તમાન કાળ છે પણ બાકીના બે ઉપયોગ એવા છે કે જે તમારા ધ્યાનમાં ન પણ આવ્યા હોય તો એ તમારે સમજવાના છે કોઈ બાબતમાં સતત થતો વધારો કે ઘટાડો કોઈ બાબત એવી છે જેમાં સતત વધારો કે ઘટાડો થઈ રહ્યો છે જે આપણા ધ્યાન બહાર હોય છે બરાબર સતત ચાલતી ક્રિયાઓ છે હંમેશા ચાલુ વર્તમાન કાળ કહેવાય દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ જૂનાગઢ છે ચારે દિશાઓમાં ફેલાઈ રહ્યું છે તો ફેલાવાની ક્રિયાઓ છે મોટું થવાની ક્રિયા એ સતત ચાલે છે આપણે કહીએ ને અત્યારે કે ભાઈ કોરોનાનો ડર સતત વધી રહ્યો છે કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે તો જો એ ચાલુ વર્તમાન કાળ થયો કારણ કે એ સતત થતો વધારો છે બીજું એમાં કહીએ કે ભાઈ કોરોનાનો જે રિકવરી રેટ છે એમાંથી સાજા થવાની જે રેટ છે જે સંખ્યા છે એમાં સતત વધારો થઈ રહ્યો છે દુનિયા આખીમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તો આ બધા કેવા વાક્યો બન્યા ચાલુ વર્તમાન કાળના વૃક્ષો સતત કપાઈ રહ્યા છે આ ચાલુ વર્તમાન કાળ ભૂગર્ભ જળ જે છે ગ્રાઉન્ડ વોટર અંડર લેવલ ગ્રાઉન્ડ વોટર જે છે એ સતત નીચું ઉતરતું જાય છે હિમાલયના ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે બરાબર લોકોમાંથી પ્રામાણિકતા સતત ઘટતી જાય છે બેરોજગારીનો દર સતત ઊંચો આવતો જાય છે લોકોમાં ભૂખમરાનું પ્રમાણ વધતું જાય છે તો આ બધા કેવા ક્રિયા થયા કેવી વાક્યો થયા ચાલુ વર્તમાન કાળ આ વાક્યો મેં તમને સમજાવ્યા કે સતત થતો વધારો કે ઘટાડો છે કોઈનું વજન સતત વધતું હોય આપણે એમ કહીએ ને આ જાડો ને જાડો થતો જઈશ અથવા તો કોઈનું વજન ઘટતું હોય કેમ કે કેમેલા દુબળો પડતો હોય છે હમણાં તો એ સતત ચાલતી ક્રિયા છે ને સાંજે સૂતા હોઈએ ત્યારે આપણો વજન 40 કિલો હોય તો સવારે ઉઠીને સીધો 80 કિલો નથી જતો એ સતત ચાલે છે દવાખાનામાં કોઈ વ્યક્તિને સાજો આપણે દવાખાનામાં કોઈ વ્યક્તિને એડમિટ કર્યો તો ડૉક્ટર ઇન્જેક્શન આપશે કે તરત જ એ સાજો નહીં થાય સાજા થવાની ક્રિયા સતત ચાલશે ધીમી ચાલશે બરાબર ડૉક્ટર આપણે કોઈ દવાખાનામાં કોઈ દર્દી પાસે જાય અને એને પૂછે કેમ છો ભાઈ મજામાં તમે તો શું કહેશે ખબર આઈ એમ ફિલિંગ બેટર નાઉ હવે મને સારું લાગે છે તો એ ચાલુ વર્તમાન કાળ થયો તો ઉપયોગ બરાબર સમજો પછીનો ઉપયોગ આપણે ચાલુ વર્તમાન કાળનો ભણતા હોઈએ તો થોડા સમય માટે ટૂંકા ગાળા માટે જે કંઈ ક્રિયાઓ શરૂ કરવામાં આવે છે એ ચાલુ વર્તમાન કાળ છે હવે મેં તમને સમજાવ્યું હતું કે લાંબા ગાળાની ક્રિયાઓ છે ને સાદો વર્તમાન કાળ છે બરાબર સમજજો અહીંયા મેં તમને ચાલુ સાદો વર્તમાન કાળ સમજાવતો ત્યારે કીધું હતું કે ભાઈ લાંબા ગાળાની 6-8 મહિનાની ક્રિયાઓ 10-12 મહિનાની જે ક્રિયાઓ છે ને એ તમારો શું છે તો કે એ ચાલુ વર્તમાન સાદો વર્તમાન કાળ છે પણ એકાદ બે મહિના માટે જે ક્રિયાઓ શરૂ કરવામાં આવે ને એ પાછો ચાલુ વર્તમાન કાળ છે થોડા સમય માટે શરૂ કરેલી ક્રિયાઓ દાખલા તરીકે અત્યારે આપણે કહીએ કે ભાઈ કોરોના છે એનો ડર સતત વધી રહ્યો છે તો એ ચાલુ વર્તમાન કાળ થયો કારણ કે ટૂંકા ગાળા માટેની ક્રિયા પણ ગણી શકાય ને કોરોના છે એ કંઈ લાંબા ગાળાની એક્શન તો ગણાય નહીં ટૂંકા ગાળા માટે શરૂ થયેલી ક્રિયાઓ છે આપણે એમ કહીએ કે ભાઈ અત્યારે બાળકોને વેકેશન ચાલે છે અત્યારે બાળકો વેકેશનનો આનંદ માણી રહ્યા છે અત્યારે અમે કેરીની સિઝનનો આનંદ માણી રહ્યા છીએ જો આ બધી ટૂંકા ગાળાની ક્રિયાઓ થઈ બરાબર તમારા વેકેશન પિરિયડમાં તમે જે કંઈ ક્રિયાઓ શરૂ કરશો એ ક્યારે કરશો તો કે તો ટૂંકા ગાળાની ક્રિયાઓ હશે ને થોડા સમય માટે શરૂ કરવામાં આવેલી ક્રિયાઓ હશે તો વેકેશન દરમિયાન તમે જે કંઈ ક્રિયાઓ કરો છો એ ચાલુ વર્તમાન કાળ છે આઈપીએલ ચાલતો હોય આઈપીએલની મેચિસ ચાલતી હોય તો એકાદ 1-1.5 મહિનો કે 2 મહિના ચાલતી ક્રિયા છે તો આપણે એને કહીએ ને કે ભાઈ વી આર એન્જોઈંગ આઈપીએલ મેચિસ નાવડેઝ આ દિવસોમાં અમે આઈપીએલ મેચિસનો આનંદ માણી રહ્યા છીએ વી આર એન્જોઈંગ મેંગો સિઝન ધીસ ટાઈમ આ સમયે આપણે મેંગો સિઝનનો આનંદ માણી રહ્યા છીએ જો સમજાય કે નહીં આ દિવાળી ઉપર આપણે ઘરનું પ્રિપેરેશન કરતા હોય તો એ અઠવાડિયા 10 દિવસ માટેની ક્રિયાઓ હોય
સમજાય કે નહીં? કોઈના આપણા ઘરમાં કોઈના લગ્ન પ્રસંગ છે તો એકાદ મહિનાની ક્રિયાઓ છે કેવી હોય, પ્રિપેરેશનનો ગાળો હોય ને, તો આપણે એમ કહેવાય કે ધે આર પ્રિપેરિંગ ફોર ધ મેરેજ. હા, એક મસ્ત એક્ઝામ્પલ આપું. તમે છે ને ભાઈ કોઈ પણ એકેડેમિક યરમાં ભણો છો, બરાબર, તમને સમજાઈ જશે આ. તો તમે જૂન મહિનાથી લઈ અને માની લો કે દસમું કે બારમું ભણતા હોય તો ફેબ્રુઆરી સુધી તમે શું કહેશો ખબર છે? અમે રાત્રે વાંચીએ છીએ, અમે રાત્રે વાંચીએ છીએ. પછી ફેબ્રુઆરીની 15 કે 20 તારીખ પછી તમે શું બોલશો ખબર? પરીક્ષાની તૈયારીઓ કરીએ છીએ. અને જેવી પરીક્ષા ચાલુ થશે પછી તમે એમ કહેશો કે અત્યારે પરીક્ષા ચાલે છે, બરાબર. દાખલા તરીકે પરીક્ષા તમારી શરૂ થઈ, બરાબર, સોમવારે પેપર તમે આપ્યું, મંગળવારે તમારે રજા છે, અને બરાબર બુધવારે તમે પેપર આપ્યું, ગુરુવારે તમારે રજા છે, અને ગુરુવારે તમને કોઈ પૂછે કે શું ચાલે છે અત્યારે, શું કરો છો, તો તમે શું કહેશો? 12મા ધોરણની પરીક્ષા આપું છું, અથવા તો 12મા ધોરણની પરીક્ષા ચાલે છે. અને અત્યારે 10માના વિદ્યાર્થીઓ અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ શું કહેતા હશે ખબર છે? આ સમયમાં 10માના વિદ્યાર્થીઓ અને 12માના વિદ્યાર્થીઓ તો એમ કહેશે કે ભાઈ અમે 10માના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ. કારણ કે અત્યારે આ ગાળો એવો છે કે લોકો રિઝલ્ટની રાહ જોવાનું શરૂ કરે છે. ટૂંકા ગાળાની ક્રિયાઓ થઈ, સમજાય તમને કે નહીં? તો ટૂંકા ગાળામાં એકાદ મહિના માટે, એકાદ બે મહિના માટે જે કંઈ ક્રિયાઓ શરૂ કરવામાં આવે તો એને ચાલુ વર્તમાન કાળમાં લખાય. તમે કોઈ બુક વાંચવાનું શરૂ કર્યું તો બુક વાંચવાની તમારી ક્રિયા છે એ 10-15 દિવસ ચાલે. ફોર એક્ઝામ્પલ એમ કહીએ ને કે ભાઈ આઈ એમ રીડિંગ અ બુક કોલ્ડ પાવર ઓફ હેબિટ્સ ડ્યુરિંગ ધીસ ટાઈમ, તો પાવર ઓફ હેબિટની બુક હું આ સમયમાં વાંચી રહ્યો છું. તો આમ કહે ને ભાઈ થિંક હાઈ થિંક ગ્રો, આવી કંઈ પુસ્તકો વાંચી રહ્યા છીએ. તો 3 ઉપયોગો બરાબર સમજો. નજર સામે બોલતા સમયે જે ક્રિયાઓ ચાલુ હોય, કોઈ બાબતમાં સતત થતો વધારો કે ઘટાડો હોય તો એ ચાલુ વર્તમાન કાળ છે. થોડા સમય માટે શરૂ કરેલી ક્રિયાઓ છે એ ચાલુ વર્તમાન કાળ છે. આપણે એક્ઝામ્પલ લખીએ તો તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે નજર સામે બોલતા સમયે ક્રિયાના એક્ઝામ્પલ તમને આવડતા જ હશે. દાખલા તરીકે તમે બધા મોબાઈલ લઈને બેઠા છો, યુટ્યુબમાં ઇઝી ઇંગ્લિશનો ક્લાસ તમે જોઈ રહ્યા છો, તમારા પેરેન્ટ્સ તમને પૂછે તમે શું કહેશો? આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ટેન્સીસ નાવ. આવું વાંક્ય બોલો. કરતા, એમિઝારમાંથી એમ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ ઇંગ્લિશ ટેન્સીસ, અધર વર્ડ્સ નાવ. સમજાણું તમને વાક્ય? તો આ રીતના વાક્ય બનાવી શકાય. કોઈ બાબતમાં સતત થતો વધારો કે ઘટાડો, તો આપણે એમ કહીએ કે ભાઈ જૂનાગઢ ઇઝ એક્સપાન્ડિંગ ઇન ઓલ ધ ડિરેક્શન્સ. સમજાણો? જુનાગઢ બધી જ દિશાઓમાં સ્પ્રેડ થઈ રહ્યું છે, ફેલાઈ રહ્યું છે. કરતા, જુનાગઢ, એમિઝારમાંથી, એઝ, VING, એક્સપાન્ડિંગ, બરાબર, ઇન ઓલ ડિરેક્શન્સ. સમજાણું હવે તમને? તો આ રીતના વાક્ય રચના હોય. ફોર એક્ઝામ્પલ આપણે એમ લખીએ કે ભાઈ જો એક વાક્ય લખું છું, ટ્રીઝ આર, હું પેસિવ વાક્ય લખું છું, બરાબર સમજો, અહીં બીઈંગ લખ્યું છે. ટ્રીઝ આર બીઈંગ કટ એવરીવેર. વૃક્ષો દરેક જગ્યાએ કપાઈ રહ્યા છે. તો આ સતત ચાલતી ક્રિયા છે ને, સમજાણું હવે? પછી થોડા સમય માટે શરૂ કરેલી ક્રિયાઓ, મેં તમને 2-3 એક્ઝામ્પલ આપ્યા. 10માનો કોઈ, 12 કોમર્સનો કોઈ પણ વિદ્યાર્થી આવું કહેશે, આઈ એમ વેઇટિંગ ફોર માય રિઝલ્ટ, હું અત્યારે મારા પરિણામની રાહ જોઈ રહ્યો છું. આ દિવસોમાં આમ લખવું હોય તો લખી નાખીએ, ડ્યુરિંગ ધીસ ટાઈમ, અથવા તો નાવડેઝ, આમ તમે લખી શકો. નાવડેઝનો મતલબ થશે આ દિવસોમાં. સમજાણું? તો આ થોડા સમય માટે શરૂ કરેલી ક્રિયાઓ છે. ફોર એક્ઝામ્પલ, ધે આર પ્રિપેરિંગ ફોર ધ મેરેજ.
તેઓ મેરેજ માટેની તૈયારીઓ કરી રહ્યા છે. તો આ ચાલુ વર્તમાનકાળના ત્રણ ઉપયોગો હતા. ચાલુ વર્તમાનકાળના ત્રણ ઉપયોગો તમને સમજાઈ ગયા હશે, મગજમાં બરાબર આવી ગયા હશે, સમજી ગયા છો ને બરાબર? ન સમજાય તો તમને ખબર જ છે મને પૂછવાનું છે. વિડીયો આખો જોવાનો છે, અધૂરો વિડીયો જોશો તો કાંઈ ખબર નહીં પડે. અને તમે અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરી રહ્યા છો, શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો, આ એ બધા લોકોને તમારે સજેસ્ટ કરવાનું છે જે લોકો સ્પોકન ઇંગ્લિશનો પ્રયત્ન કરી રહ્યા છે, જે લોકો કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આ એ લોકો માટે, બધા માટે બહુ ઉપયોગી છે. અને ભાઈ લેંગ્વેજ છે બરાબર, એકાદ બે દિવસમાં કે બે પાંચ કલાકમાં આવડી નથી જતું. તમને ઘણા એમ કહે ને કે ભાઈ આટલા સમયમાં આ શીખી જાઓ, પોસિબલ નથી. તો એ શીખવાનો પ્રયત્ન કરો. ઓકે, ચાલો હવે આપણે આના નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સ જોઈએ. જો કે બહુ ઇઝી છે, થોડાક જ સમયમાં તમને આવડી જાય એવા છે, કાંઈ અઘરા જરાય છે નહીં. આપણે સાદા વર્તમાનકાળના અને સાદા ભૂતકાળના જે રીતના શીખતા હતા એટલું કાંઈ આમાં ધ્યાન રાખવા જેવું છે ને, ઇઝી છે, તમને આવડી જશે. એકાદ બે શબ્દનો યાદ રાખશો એટલે આવડી જશે. ચાલો પહેલા આપણે નેગેટિવ સેન્ટેન્સમાં જઈએ છીએ. તો નેગેટિવ સેન્ટેન્સીસ છે એનું સિન્ટેક્સ આપણે લખીએ, સબ્જેક્ટ પછી એમ, ઇઝ, આર પ્લસ નોટ પ્લસ વી આઈએનજી ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. તો જુઓ ખાલી વાક્ય રચનામાં કેટલો ફેર પડ્યો, તો ફક્ત આટલો. વિધાન વાક્ય હોય તો નોટ ના આવે, નકાર વાક્ય હોય તો નોટ આવે. એક્ઝામ્પલ તરીકે લખીએ, શી ઇઝ નોટ ફીલિંગ વેલ ડ્યુરિંગ ધીસ ટાઈમ. સમજાણું? તો ખાલી એટલું શું કર્યું આપણે, નકારનો ઉપયોગ કર્યો. શી ઇઝ નોટ ફીલિંગ વેલ ડ્યુરિંગ ધીસ ટાઈમ. આઈ એમ નોટ ડુઈંગ માય હોમવર્ક નાવ. સમજાય ને? ઇટ ઇઝ નોટ રેઇનિંગ આઉટસાઇડ. આ રીતના વાક્ય બને. હવે ક્વેશ્ચન સેન્ટેન્સ તો એ સરખા જ છે, એમાં કંઈ તમારે યાદ રાખવાનું છે નહીં. સમજો બરાબર ક્વેશ્ચન સેન્ટેન્સીસ. જો પ્રશ્ન વાક્ય છે એનો જવાબ યસ કે નોમાં આવે તો એ વાક્ય શરૂ કરશું આપણે, એમ, ઇઝ, આર ત્રણમાંથી કોઈ એકનો ઉપયોગ કરશું. પછી સબ્જેક્ટ, વીઆઈએનજી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ, બરાબર છેલ્લે ક્વેશ્ચન માર્ક. આર યુ રીડિંગ નાવ? આર યુ રીડિંગ નાવ? ઇઝ હી ગોઈંગ ટુ હિઝ ઓફિસ? સમજાણો? તો આ રીતના હા કે નામાં આવે એ રીતના તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના. આર યોર પેરેન્ટ્સ સ્કોલ્ડિંગ યુ નાવ? ઇઝ ધ ટીચર ટીચિંગ ઇન ધ ક્લાસરૂમ? સમજાણું? તો આ રીતના વાક્ય બનશે. પછી હુથી વાક્ય શરૂ થાય કે ડબલ્યુએચથી થાય એમાં કંઈ યાદ રાખવાનું છે નહીં. હુનો તફાવત ફક્ત સાદા વર્તમાન અને સાદા ભૂતકાળમાં સમજવાનો છે, બાકી ક્યાંય કાળમાં આવતો નથી. ફોર એક્ઝામ્પલ, ડબલ્યુએચ વર્ડ પછી એમ, ઇઝ, આર, વી, બરાબર. પછી સબ્જેક્ટ લખવાનો છે અહીંયા. જો હોય હુવાળું વાક્ય હોય ને, હુથી શરૂ થયું હોય તો સબ્જેક્ટ ન હોય, અને વોટથી શરૂ થયું હોય તો ઓબ્જેક્ટ ન હોય. વીઆઈએનજી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ રીતના પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના બને. ડબલ્યુએચ વર્ડ કોઈ પણ હોય, એમ, ઇઝ, આર, સબ્જેક્ટ, વીઆઈએનજી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે જુઓ એક્ઝામ્પલ કઈ રીતના હોઈ શકે. હુથી શરૂ થયું હોય, દાખલા તરીકે એમ કહે કે ભાઈ હુ ઇઝ ક્રાઇંગ ધેર, હુ ઇઝ પ્લેઇંગ નાવ, હુ ઇઝ સિંગિંગ નાવ, આવું કહી શકીએ ને. હુ ઇઝ ટીચિંગ યુ ઇંગ્લિશ, આવું તમે કહી શકો. જુઓ એમાં હુ, એમ, ઇઝ, આર, હુ ઇઝ ટીચિંગ યુ ઇંગ્લિશ, હુથી શરૂ થયું એમાં સબ્જેક્ટ ના હોય. વોટ,
आर यू डूइंग नाउ, एमा ओट थी शुरू थी, एमा ऑब्जेक्ट न हो। विच बुक आर यू रीडिंग नाउ, तमे कई बुक वाँची रहिया छो। वेर आर यू गोइंग नाउ, वेर इज योर फाधर वर्किंग, समझाणु। हाउ आर यू फीलिंग नाउ, तमे अत्यारे केवो अनुभवी रहिया छो। तो आ रीतना डब्ल्यू एच वर्ड थी प्रश्नार्थ वाक्य बने, एमीज आर थी प्रश्न वाक्य कई रीतना बने तमने समझाव्युं छे। चलो तो आपणो चालू वर्तमान काळ अहींया पूरो थाय छे, प्रेक्टिस करजो, समझवानी प्रयत्न करजो, विडियो आखो जोजो, अने जो मजा आवे तो लाइक शेर अने सब्सक्राइब खास करजो। स्पोकन इंग्लिश वाला विद्यार्थियों माटे आ बहु महत्वनी वस्तु छे, जो कि एकेडेमिक वाळो आठमू भणता होय के बारमू भणता होय एने टेन्सिस तो आवे ज छे, एना माटे पण महत्वनी वस्तु छे। कम्पिटिटिव एक्जाम्स की तैयारी करता होय एना माटे पण महत्वनुं छे। समझजो, रिवाइज करजो, न समझाय तो कॉमेंट में क्वेश्चन करजो, अथवा तो मने मारा व्हाट्सअप नंबर पर प्रश्न करजो। मारो व्हाट्सअप नंबर मोबाइल में आपे एमां डिस्क्रिप्शन में आपेलो ज छे। ओके, टेक केर, स्टे होम, प्रोटेक्ट योर सेल्फ अगेन्स्ट कोविड 19, एंड थैंक यू वेरी मच।